સુત્રાપાડા ખાતે કારાડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન પ્રસંગમાં આપી હાજરી. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કરી મહત્વની જાહેરાત. ખોડલ ધામ અને ઉમિયા ધામની જેમ સુરેન્દ્રનગર તાલુકામાં 1 અબજના ખર્ચે કારાડિયા રાજપૂત સમાજનું માં ભવાની ધામનું થશે ભવ્ય નિર્માણ. અખિલ ગુજરાત કારાડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને માજી કેબિનેટ મંત્રી જોશાભાઈ બારડ દ્વારા સાહો પહેરાવી તલવાર સાથે અગદેરું સન્માન કરાયું હતું. રાજ્યના માજી કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારાડિયા રાજપૂત સમાજના પ્રમુખ જોશાભાઈ બારડની રાહબરી હેઠળ તેમના માદરે વતન સુત્રાપાડામાં છેલ્લા 9 વર્ષથી કારાડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવે છે. આ 9મા સમૂહ લગ્નોત્સવમાં રવિવારે કારાડિયા રાજપૂત સમાજના મોભી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અખિલ ગુજરાત કારાડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને માજી કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ દ્વારા સાફો પહેરાવી તલવાર સાથે અદકેરું સ્વાગત કર્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓને આશીર્વચન આપતા મહામહિમ રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં કારાડિયા રાજપૂત સમાજને સંગઠિત થવા અને સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ આપવા આહ્વાન કર્યું હતું અને સાથે સાથે દીકરીઓને આગળ લાવવા સમાજે કટિબદ્ધ બનવા હાકલ કરી છે. વજુભાઈ વાળાએ તેમના ઉદ્બોધન દરમિયાન મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે જેમ કડવા પાટીદાર સમાજનું ઉમિયા ધામ છે અને લેવા પટેલ સમાજનું ખોડલ ધામ છે, તેવી જ રીતે સમસ્ત કારાડિયા રાજપૂત સમાજનું પણ ભવ્યમાં ભવાની ધામ નિર્માણ થશે. સુરેન્દ્રનગર તાલુકામાં 17 એકરની વિશાળ જગ્યામાં અંદાજે 1 અબજથી વધુના ખર્ચે માં ભવાનીનું ભવ્ય નિર્માણ થશે. આ ભવ્ય મંદિર બાદ મંદિરેથી જ કારાડિયા રાજપૂત સમાજના સામાજિક શૈક્ષણિક કાર્યોને વેગવંતા બનાવવામાં આવશે, ત્યારે સમાજના લોકોને ઉદાર હાથે અનુદાન માટે અપીલ કરી હતી. છેલ્લા 9 વર્ષથી કારાડિયા રાજપૂત સમાજની દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજી રહેલ રાજ્યના માજી કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારાડિયા રાજપૂત સમાજના પ્રમુખ જોશાભાઈ બારડના પુત્ર દિલીપ બારડે જણાવ્યું હતું કે સમાજમાં ખાસ કરીને ખોટા ખર્ચાઓ બંધ થાય અને દીકરા દીકરીઓના સમૂહ લગ્નમાં ઉત્સાહભેર ઉજવાય તેવા એકમાત્ર ઉદ્દેશ સાથે આ સમૂહ લગ્નોત્સવ યોજાય છે, જેમાં સમાજના યુવાનો અને વડીલોનો સુંદર સાથ સહકાર હર હંમેશ મળી રહે છે. આ સમૂહ લગ્ન 9મો સમૂહ લગ્ન છે અને 50 દંપતીઓ આજે પ્રભુતામાં જે પગલા પાડી છે, જે અમારા કારાડિયા રાજપૂત સમાજના બધા 9 દંપતીઓ છે. અને આ સમૂહ લગ્નનો ઉદ્દેશ્ય કે સમાજમાં જે લગ્નને બાને જે ખોટા ખર્ચાઓ, ખોટા જે જમણવારોમાં આ લગ્નને બધા ખર્ચાઓ છે ઓછા કરવા અને જે સમાજનો પૈસો ગરીબ માણસો બચે અને સમૂહમાં એટલા આગેવાનો દ્વારા આશીર્વચન અપાય અને ખૂબ સારી રીતે લગ્ન સંપન્ન થાય એવો ઉદ્દેશ છે. કારાડિયા રાજપૂત સમાજ દ્વારા જે યુવાન દીકરા દીકરીઓ છે એમના મેરેજ કરવાની અંદર જે લોકો લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કરે છે, સમૂહ લગ્નની અંદર કોઈ ખર્ચ ન થાય અને જેને પરવડતો નથી એવા લોકો અને જેને પરવડે છે એવા લોકો બધા લગ્નમાં ભેગા થાય અને જે લગ્નના વરકન્યા છે એના કોઈ સગા નથી, છતાં પણ સમાજના લોકો ભેગા થાય, સમાજ સંગઠિત થાય અને આ બાને સમાજનું કામ કરવા માટે પ્રેરાય એના માટેની વાત છે. આ એક સામાજિક કાર્યક્રમ છે કે જે દ્વારા કારાડિયા રાજપૂત સમાજની એકતા વૃદ્ધિ થાય, સમસ્ત રાજપૂત સમાજ એક થાય અને મા ભવાનીનું મંદિર નિર્માણ કરી, એટલે મંદિરમાં કોઈ એક રાજપૂત સમાજના લોકો નહીં, સમસ્ત રાજપૂત સમાજનું મંદિર થાય અને રાજપૂત સમાજની એકતા વધે અને ફક્ત રાજપૂત સમાજ માટે નહીં પણ સમસ્ત સમાજ માટે થઈને રાજપૂતના દીકરા દીકરીઓ કામ કરે એવી પ્રેરણા માટે એક મંદિરનું પણ આયોજન કરવામાં આવે છે. સાહેબ, આ મંદિર ક્યાં બનશે અને કેટલાના ખર્ચે બનશે? મંદિર અત્યારે તો અમારો આશય એવો છે 100 કરોડ રૂપિયાના બનશે અને ત્યાં અત્યારે લગભગ ત્યાં વસ્તડી છે ગામ, ત્યાં રોડ ઉપર તેના ઉપર ત્યાં ખાસે કરીને. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.